अंग्रेजों गुलाम હવે એ લોકો એટલે કે અંગ્રેજો ભારતમાં કઈ રીતે આવ્યા, શા માટે આવ્યા તે આપણે આ પાઠમાં આજે સમજવાનું છે. પ્રાચીન સમયમાં ભારત દેશ છે તે ખૂબ જ સમૃદ્ધ દેશ ગણાતો હતો. ભારતના લોકોને કોઈ પણ ચીજ વસ્તુ મેળવવા માટે બહાર જવું પડતું ન હતું. તો બહારના લોકો, વિદેશી લોકો અહીં આવતા હતા. ભારતમાં મરી મસાલા, તેજાના સુતરાવ કાપડ આ બધી વસ્તુઓ મોટા પ્રમાણમાં ઉત્પાદન થતી હતી અને એ વસ્તુઓ યુરોપિયન લોકોને સહેલાઈથી મળી રહેતી હતી. પણ ઈસવીસન 1453માં કોન્સ્ટન્ટિનોપલનું જે છે આવેલું છે તે આરબ લોકોએ જીતી લીધું એટલે એમને નવા જળમાર્ગ શોધવાની ફરજ પડી અને એ લોકો નવો જળમાર્ગ શોધવા અનેક સાહસિકોએ પ્રયત્ન કર્યા. સૌ પ્રથમવાર મિત્રો ભારત આવવા માટેનો પ્રયત્ન ઇટાલીનો વતની ક્રિસ્ટોફર કોલંબસ કરે છે. ક્રિસ્ટોફર કોલંબસ છે તે ઈસવીસન 1492માં ભારત આવવા માટેનો જળમાર્ગ શોધે છે, બરાબર. તે દરિયાઈ માર્ગે ભારત આવવા પ્રયત્ન કરે છે પણ રાત્રિના સમયે તેમનું જે વહાણ હતું તે વહાણ દિશા બદલી ગયું અને એને નવો જ એક દેશ શોધી કાઢ્યો, બરાબર. એ અમેરિકા ખંડની શોધ કરી હતી, બરાબર. અને તે જીવતો રહ્યો ત્યાં સુધી તે એમ માનતો હતો કે મેં ભારત શોધ્યું છે. પણ ઈસવીસન 1498માં અમેરિગો વેસ્પુચી નામનો એક વ્યક્તિએ ક્રિસ્ટોફર કોલંબસને કહેલું કે તમે જે પ્રદેશ શોધ્યો છે તે ભારત નથી, આ બીજો દેશ છે. અને હાલના અમેરિકાનું નામ એ ખલાસી હતો અમેરિગો વેસ્પુચી, તેના નામ ઉપરથી અમેરિકા નામ પડેલું છે. અને અમેરિકાના જે મૂળ વતનીઓ છે તે રેડ ઇન્ડિયન તરીકે ઓળખાય છે અને તેના કિનારાના ટાપુઓ છે તેને વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. હવે ક્રિસ્ટોફર કોલંબસ પછી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધનાર વાસ્કો દ ગામા હતા, બરાબર. તે પોર્ટુગલ દેશના વતની હતા. તે દક્ષિણ આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ માર્ગે થઈને આવે છે અને રસ્તામાં તેમને મોહમ્મદ ઇબ્ન મજીદ નામનો એક ખલાસી મળી જાય છે. એ ખલાસીની મદદથી તે ભારત પહોંચવામાં સફળ થાય છે. સૌ પ્રથમવાર 22 મે 1498ના લોર કાલિકટ બંદરે તેનું આગમન થાય છે, બરાબર. એ વખતે કાલિકોટના રાજા જામોરીન હતા. હાલનું કાલિકોટ છે તેનું નવું નામ છે કાજીકોટ અને તે હાલના દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં આવેલું છે, બરાબર. આગળ આપણે વાત કરી તે મુજબ તે કાલિકટના રાજા જામોરીન હતા. હવે એ જામોરીન રાજા આગળ પરવાનગી, વેપાર કરવાની પરવાનગી માગે છે અને જામોરીન રાજા છે તેને વેપાર કરવા માટે પરવાનગી આપે છે. ત્યાર પછી એ બીજી વખત 1502માં વેપાર કરવા માટે આવે છે અને કાલિકટ મુકામે વેપારી કોઠી સ્થાપે છે, બરાબર. એટલે કે વેપારી મથક ત્યાં સ્થાપેલું હોય છે જેનાથી ત્યાં તે પોતાના વેપાર અંગેના નિર્ણયો લઈ શકે અને અબુ કર્કને પોતાનો સેનાપતિ બનાવે છે. એટલે કે વહીવટ માટે તેને ત્યાં અબુ કર્ક નામના વેપારીની નિમણૂક કરેલી હોય છે. હવે આ પોર્ટુગીઝ લોકોએ ઈસવીસન 1506માં ગોવા જીતી લે છે અને ત્યાર પછી 100 વર્ષમાં પોર્ટુગીઝ લોકો લંકા, કોચી, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં એટલે કે પોર્ટુગીઝ લોકોના અંદરમાં આવી જાય છે. એનું વર્ચસ્વ ત્યાં સ્થપાય છે. હવે ત્યાર પછીનો આપણો નવો મુદ્દો છે પોર્ટુગીઝ સત્તાનો અંત. ભારતમાંથી પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો તે આપણે જોઈએ. પોર્ટુગીઝ લોકો છે તે દિવસે દિવસે વેપારમાં આગળ વધતા જતા હતા અને બંગાળ તરફ તે આગળ વધતા ગયા. હવે એ સમયે બંગાળમાં
જે રાજા હતો એ રાજાએ દિલ્હીના બાદશાહને ફરિયાદ કરી. દિલ્હીનો બાદશાહ શાહજહાં હતો, એ શાહજહાંને તેણે ફરિયાદ કરી પોર્ટુગીઝ લોકોની, બરાબર. અને શાહજહાંના ફરમાનથી, ફરમાન એટલે કે એમના હુકમથી, એમના આદેશથી, શાહજહાંએ હુગલી કાંઠે પોર્ટુગીઝોની જે કોઠી હતી એટલે કે વેપારી મથક, તે તોડી નાખ્યું. અને ત્યાર પછી પોર્ટુગીઝ લોકો છે તે દીવ, દમણ અને ગોવા એ ત્રણ વિસ્તાર પૂરતી જ પોતાની વેપારી કોઠીઓ મર્યાદિત રહે છે. આભાર.